નમસ્કાર મિત્રો, મારું નામ શિલ્પેશ કાછડિયા અને યોગ ને એના મમ્મી આજે અને મામાને ઘરે ગયો છે યોગ, જેથી હું અને મારા બા એકલા છીએ જોવા આખા મકાનમાં. તો આજે પાછું મકાન બતાવીશ અને મારું ગામ પણ બતાવું છું. આજે મારો મકાનનો પહેલો વિડીયો તો તમે જોયો હશે, એટલે આજે મારું ગામ પીપરડી છે એ બતાવીશ. 15 મિનિટનો વિડીયો બનાવ્યો છે અને અહીંથી હું જવાનો છું આજે ભૂરખિયા. શનિવાર છે મંદિરે દર્શન કરવા, અને ગરડા ગોપીના જે મહારાજનું જે મંદિર છે ત્યાં ગૌશાળા છે, ત્યાંથી સ્વામીએ એક ગીર ગાય અમને આપી છે. આવડિયા ગીર કાલે લાવ્યા અમે, જો આ વચ્ચેની જે ગા રહે ને ગીર ગાય કાલે લાવ્યા. પેલી બે ગા તો હતી જ, ભેટમાં આપી છે અમને સ્વામીએ, પણ અમે તો પણ ત્યાં પૈસા લખાવી દઈશું. અમારા ટ્રેક્ટર જ્યાં ગરડા મંદિરે સેવામાં જતા હોય, જેથી સ્વામીનો રાજીપો હિસાબે આ ગાય આપી છે. બાકી ગૌશાળામાંથી ગરડાથી ગાય ન આપી કોઈની, આ ગાય પણ ગરડાની જ છે. ઓવાર બંને ગાય અમારે આ કાલે આપી સ્વામીએ. અમારા ગામમાં સિંગ વાવી હતી તો ત્યાંથી આખો પાલો ગા માટે ભરી દીધો. અને મશીન છે, મશીન પણ હમણાં તમને બતાવું. આ શકલા માટેના જો જુગાડ મારા મમ્મીએ બનાવ્યા. કેવું છે શકલીઓ મારે કુબામાં આવવાની અંદર નાક ઝીણી ઝીણી કટકી થઈ જાય બધું ગાયો માટે. અમે અહીંથી હવે જશું ગામ પીપરડી બતાવીશ અને પછી ભૂરખિયા દર્શન કરવા જવું છે. યુગ અને એના મમ્મી યુગ ગયો છે એના મામાને ત્યાં એની મમ્મી સાથે. દિવાળી ઉપર 10 દિવસ આ ટાઈપના વિડીયો હજી ચાલુ જ રહેશે, એટલે મારી યુટ્યુબ ચેનલનું નામ છે શ્રી હરિ મોબાઈલ ક્લાસ. તમે સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દો આ ટાઈપના વિડીયો જોવો હોય તો. જો આ પાન તમે ત્યાં જોઈ જુઓ, 1 તારીખ પછી આનો મુખવાસ તમને જોવા મળશે મારી ઘરે લાઈવ જોશે. અત્યારે પાન જોઈ લો પછી મુખવાસ મળશે. આ કબૂતર પેલું શકલી માટે પાણીની વ્યવસ્થા મારા મમ્મીએ કરી છે. હવે ગામડે શોકેસમાં તમે જુઓ તો કેવા રમકડા ગોઠવા છે એ બતાવું છું. દિવાળી 15 દિવસ આવો એટલે મોજ કરવાની. જોવો નાળિયેરી ને સિકોડી ને આમ મજા આવ્યું છે. આ તો મારું ઘર છે, હમણાં હું તમને મારું ગામ બતાવું છું. આ ટાઈપના જો શોકેસની અંદર રમકડા ગોઠવી દીધા છે. મોજ છે મોજ. હવે મારું ગામ બતાવવા જઈ રહ્યો છું, ડેલી બહાર આવું છું હું. મારા ગામને શેરી જો સમજો, સુરતની બાયુ દેહમાં આવી ગઈ છે ને, સુરતને રોડ એવા જ રોડ રસ્તા RCC મારું ઘરની એક્ઝેટ જો. આ મારી એક્ઝેટ મારા ઘરની બાજુમાં દુકાન મેં બતાવી ને કાલે, આ મારું ઘર છે ને એક્ઝેટ એની બાજુમાં દુકાન હતી. હું આરામ કરી લઉં પછી હવે જાઉં છું ભૂરખિયા. મારા મમ્મીને પૂછું છું કાંઈ લાવવું છે, કેમ કે ઢસા રસ્તામાં આવે મારે. તો મારા મમ્મી એવું કહે છે ખાંડ લેતો આવજે, તો ખાંડ લેતો આવીશ. મારા બા છે, હવે હું તમને બતાવું છું પીપરડીનો બારો બારો રસ્તો. ગામમાં તો નથી હાલતો, આ બારો બારો રસ્તો છે ગામની બાજુમાં. આ સરકારી દવાખાનું ગયું એ મારા ગામનું. આ ગામની બારો વસ્તુ છે, ગામની વચ્ચેથી નથી હાલતો. અને આ બાજુ જે પાળો દેખાય છે એ છે બહુ મોટો ડેમ, આ હનુમાન દાદાનું મંદિર છે એ ત્યાં. હવે હું ઉપર બતાવું છું તમને જે મારું સરદાર ડેમ. જો નદીની વસોવસ બનાવ્યો છે 10 ફૂટ હાઈટમાં, એટલું પાણી ભર્યું છે, એટલે ગામમાં પાણીની બહુ જરૂર ન પડે. છતાં આમાં નર્મદા પાણી આવે છે
એ પણ કેશુબાપાના પ્રતાપે. એ સ્વીકારવું જ રહ્યું બધાએ કે નર્મદાનું પાણી આવે છે. અમારી ગામની જૂની નિશાળ આવશે હવે, ધીમે ધીમે મહાદેવનું મંદિર આવશે, બતાવું છું. આ ગામનો બારોબારો રસ્તો છે જે ગામમાં થઈને અંદરથી નથી આવ્યો. મેં આજે મહાદેવનું મંદિર છે જેનું, એ પણ બતાવીશ. અમને મહાદેવના દર્શન કરાવું છું. બસ આ ગામનું પાદર કહેવાય અમારે, પાદરમાં છે રાજેશ્વર મહાદેવ. તે પૂંજારી અંદર લોક મારી દીધું મંદિર. મેં કીધું કેમ બંધ કરી દીધું, કે બધા છોકરા બઘરાટી બોલાવે છે. તો મેં કીધું ખોલો તમે, સાવી લઈને ખોલો આવ્યા પૂંજારી. બોલો, મંદિરે તાળા મારવા પડે. હવે કહી દીધું 15 દિવસ અમે રોકાવાના છે સુરતવાળા, તાળું ન મારતા. મહાદેવનું મંદિર છે, ગામમાં ફ્રી હોય તો અહીંયા બેસવું હોય તો બાકડા મૂકી દીધા છે. જો આપણે પેલા મહાદેવના મંદિરના દર્શન કરી લઈએ. દેશી પાછા મને કે તમે ક્યાંય જવું છે કે દેવળે, આ દેવળ અમારું. જય મહાદેવ મહાદેવ. મહાદેવના મંદિરે પહેલાં તાળા નહોતા, પણ હવે બધા તાળા મારે છે. જય મહાદેવ મહાદેવ. હવે ગામની છે વચ્ચે થઈને જાઉં, જુઓ સકડો રિક્ષા. આમાં અમે ઢસા ભણવા જતા, એ સકડો રિક્ષા. ભજન 10 બપોરનું મંદિર છે. બધા ગામમાં મંદિર હોય જ ગામડે. જય ભજન 10 બાપા. અને અમારા ગામની મેઇન બજાર હમણાં બતાવી ને, એ બજાર અમારા ગામમાં ઘડિયાળ વેચવા આવી. જોવા રિક્ષામાં લઈ હોય તો તમે શું વેચવા આવી જાય? ઘડિયાળું મોજ તમારું શૂટિંગમાં લઈ લઉં. આ ટાઈપનું બધું આવે ટસાથી. ક્યાં ગામથી આવ્યા? અમારે શોપિંગ કરવું હોય હટાણું, ટસા જવું પડે. અમારી જૂની નિશાળ હું ભણતો, તૂટી ગઈ ત્યારે નહીં બનાવી ગામમાં. આ અમારું ગોદામ છે. પછી ત્યાંથી મંદિર, તો આ ટાઈપનું ગામનું પાદર કહેવાય. અહીંયા ખાતર મળે. અમારું પ્રવાડનો વિસ્તાર છે. જોવો તમે આજની જેમ જ બધાને રહેવાનું મોજ. અહીંયા અમારો ઠસ્સા જવાનો રસ્તો છે. પીપોડી મારું હોય ને હું પીપોડીનો જેમ ઘરેટ. જો પીપોડી 0 કિલોમીટર, મતલબ અહીંયાથી મેં ઊભી રાખી ગાડીને બતાવું છું. અહીંથી જસ્ટ આ પીપોડી મારું આ ઉતરે ને એટલે અંદર છે ટાણ. અમારા મિત્રની વાડી આવી રસ્તામાં, એને કીધું હાલ તારી વાડીએ શૂટિંગ લઈને મળી તને. આપણો મિત્રને આજે કપાસ વીણવા આવ્યા હતા, આ મજૂર આપણો મિત્ર છે. આજે મહેશ વાવ્યા, જો કપાસ એને એટલો વીણ્યો. અમે જઈએ છીએ ભુરખિયા. જોયું તમને 2 દિવસ પછી આ જ વાળીએ ભજીયાનો પ્રોગ્રામનો બતાવીશ તમને વિડીયો. અમારે રસ્તા ઉપર જ આવશે. હવે મારા મિત્રનો સનેડો બતાવું છું તમને. જે બળદગાડું ગયું એના બદલામાં આવ્યું નવું, એ આ સનેડો. અમારો મોટો ભાઈ સનેડાનું મેન્યુફેક્ચર છે ગામમાં ગામમાં. કોઈને આ ટાઈપના સનેડ લેવો હોય તો મારો એનો કોન્ટેક કરજો, એનો નંબર તમને મેં આપીશ. જો છે હવે અહીંથી જાય છે અમે. આ પાટણાવાળો રસ્તો છે. આમાં છે માલપરા પાટણા કાળુભાર નદી ઉપરનો પુલ છે, ત્યાંથી જ અમારા ગામમાં જવાનો રસ્તો છે. આ પાટણા ઉપરનો છે કાળુભાર પુલ, કાળુભાર નદી ઉપર આ પાટણા ગામ છે. આ છે પાટણાથી થોડાક ઢસા બજાવ એટલે નાયરાનો પેટ્રોલ પંપ. હવે છે આ ઢસાનો ઢાળ ચડું છું. ઢસા આવશે હમણાં છોકરી. મારા ગામથી ઢસા 9 કિલોમીટર થાય. અહીંથી મારું ગામ છે પીપડી 9 કિલોમીટર. છોકરી છે ઢસા છોકરી. ઢસાથી ગરડા સ્વામીના ગરડા જઈએ એટલે રસ્તા ઉપર પાટણા આવે, અને પાટણાથી અમારો અંદર ઢાળ પડે પેલું પીપડી. આ ઢસાની છોકરી જુઓ તમે, જૂની યાદે. અમે ઢસા જ ભણતા ગુરુકુળમાં.
જો પોલીસની ટ્રાફિક જામ, અહીં તો બહુ ટ્રાફિક હોય, આજે નથી, ટ્રાફિક ઓછી છે, નગર આ છોકરી પર જબરી ટ્રાફિક હોય. આ પેલો રાજકોટવાળો રસ્તો છે, આ બાજુ રસ્તો છે ભાવનગર, આ ભાવનગર રસ્તો અમારું ગરડા બાજુ આવે ને, જે પેલું છે સ્ટેશન દામનગર બાજુ છે સીધું, અમે ત્યાં જવાના છીએ અત્યારે. અહીંથી થોડાક તમે હાલો આ રસ્તા ઉપર, મતલબ આ સ્ટેશનવાળા રસ્તા ઉપર, એટલે ત્યાં આંબરડી ગામનો એક રસ્તો પડે, બસ એ રસ્તાથી જ સીધું જવાય. જો આંબરડીવાળો રસ્તો છે આ જીબી બોર્ડની સામે, બસ આ રસ્તા ઉપરથી તમારે સીધું આવશે. નાના નાના બકરાને ગઢડા જો, પટોડા, પટોડાની વાર્તા આવતી, પટોડા. યુગ કાછડિયા જેની મમ્મી સાથે છે. હવે તમને ગુરુક્ષ્યા મંદિર બતાવું છું. મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, સૌથી પહેલાં બેલ આઇકન દબાવો, કોમેન્ટ કરજો તમને આ વિડીયોમાં તમને કઈ વસ્તુ સારી લાગી, કોમેન્ટ કરો અત્યારથી, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં મારી ચેનલ. અને ગ્રુપમાં કોઈને મોબાઈલ રિપેરિંગ શીખવાનું હોય તો આપણો 1 તારીખથી ક્લાસ ચાલુ થશે. મારો ક્લાસનું નામ છે શ્રી રિમોબલ ક્લાસ સુરત. અહીંથી નાળિયેર લઈ લઈએ આપણે એક એક, અને નાળિયેર લેવાનું છે ઊભું જ ફાટશે, જો ભાવ છે એવા છે, એ તમને બતાવું, ઊભું ફોડીને જ બતાવીશ 100%. હનુમાન દાદાને દર્શન કરાવું છે, લાઈન છે બહુ ટ્રાફિક. આજે શનિવાર છે, શનિવારે દર્શન કરવાના છે. અમારા ગામથી 15 કિલોમીટર થાય ગુરુક્ષા હનુમાન દાદા દર્શન થઈ ગયા છે. એ અમે જોશું પાછળ શિખર ઉદીરવા. તમને વસ્તુ નહીં પૂછતું, નાળિયેર ઊભું ફાડવાનું છે, ઊભું જ ફાડવાનું છે, કોઈ શંકાને સ્થાન નથી. આ બાજુના શ્રીફળ વધીરવા આવી ગયા અમે, એ મંદિરની પાછળ છે. જો જો તમે ઊભું જ ફાટ્યું હોય 100%. મારા મિત્ર નો એને ઊભું ફાટ્યું, જો મારો મિત્ર જો મારા હાથમાં લાલ કલરનો જે દોરો હશે એ હનુમાન દાદાનો દોરો છે. અહીંનો હું વર્ષોથી બહુ નાનો હતો ત્યાંથી હનુમાન દાદાનો દોરો હાથમાં બાંધો છે. એ આજ અહીંથી એક સમય મારા મમ્મી પપ્પાએ લાવતા મને તો મેળો લાગતો. હવે સુરત ગઈ ગયા એટલે બધું છે. આમ જુઓ તમને અહીંયા આવો, રોઝડા રસ્તામાં આવતા રોઝડા મળી ગયા, ફોટો શૂટિંગ ઉતાર લીધું. જો છે એડ્રેસ આંબડી અને પીપળવાની વચ્ચે છે આ. પછી એમ તું ઢસા પાઉભાજી ખાતી બનાવી નાખી ને, ઢસા સોકડી ઉપર પાઉભાજી છે જે પ્રતાપભાઈની ભાજી પ્રખ્યાત નંબર 1 છોકરી પર કોઈને પૂછ્યું પ્રતાપભાઈની ભાજી, પ્રતાપભાઈની ભાજી છે. હું મારો મિત્ર પાઉભાજી ખાઈ લઈ પહેલાં, પછી તો ઘરે કીધું નથી પાઉભાજી ખાઈને આવવાનું છે, ઘરેજીને ખાવાનું છે, બાજરીનો રોટો, અડદની દાળ. મારું ગામ આવી ગયું, અંધારું થઈ ગયું. જો તમને હું ગામમાં થઈ નાખીશ, પેલું બારું બારું થઈ નાખી હતી ને, હું ગામમાં થઈ નાખવાનો છું. અહીંયા એક દેહાનો ગલ્લો છે અમારે, જો મારો મિત્ર છે મઢુલી ને, હવે હું ગામમાંથી ગાડી આપું છું. પહેલાં મેં બારો બારો આપ્યું, અહીંયા શાક બકલો મળે જુઓ ત્યાં અમારા ગામમાં. પછી હવે આવશે બાપુની દુકાન, બહુ નાના હતા ત્યારે મેં બાપુની દુકાન આવતા. જો આ ગામમાં છે બધું, આ બાપુની દુકાન છે. પછી આગળ આવો એટલે સમેટી, અમારી ગામની જો સમેટી સસ્તા અનાજની દુકાન અહીંયા. હવે એ સામે દેખાય છે તમને, એ અમારા ગામનો સોરો છે, રામજી મંદિર. દિયાથમી જોશે, જસ્ટ આરતી થશે. અહીંયાથી છે બાપુ, આ ગોરદાદન ટ્રાવેલ્સનું બુકિંગ અહીંયા થાય. હવે અહીંથી મારું ગામ આવશે ને અમારું ઘર આવી ગયું. હવે બધા ધીમે ધીમે ટ્રેક્ટર ને બધા બહાર ગયા છે, બધા મળશે આવવા. હવે ઘરે ઊભો છું, ટ્રેક્ટર મારું આવ્યું, બધા વાહનો આવવા મળશે અત્યારે, બધા બહાર લઈ ગયા હોય. સાંજે ફરજિયાત બધા ઘરે જ આવી જાય.
એક પાવર ટ્રેક ટ્રેક્ટર છે, એક મહિન્દ્રા એક છે, એક મેસી. આ ટ્રેક્ટર કે મારું ભત્રીજો છે, વૈભવ પાછળ. હવે આજે ગાડીનો રાઉન્ડ મારી આવી ગામમાં, કેમ કે ઘેર કેટલા દિવસ તક પડી છે તો પછી ખોટી સુરત જાઉં ત્યારે ઉપડશે નહીં. પહેલાં મેં કીધું રાઉન્ડ મારી લઈ ગામમાં ગામમાં, કેમ કે ગામમાં આવ્યા પછી ટુ વ્હીલ આંકવાની, ફોર વ્હીલ બંધ, એ બધું સુરત. પંદર મિનિટ હાકી લીધી એટલે ટેન્શન નથી. હવે હવે અમારા ગામમાં ઉત્સવ છે કાલે, જેના માટે જો ઢોલ પીટે છે, સાંભળજો. જૂની પેટર્ન હજી ચાલુ જ છે.